જામનગરમાં કોરોનાનું કાળચક્ર વાયુ વેગે વિનાશ વેરી રહ્યું છે. દરરોજ સરેરાશ 100થી વધુ કોરોનાના દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓના મૃત્યુના સાચા આંકડા છુપાવવાનો ખેલ ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જામનગરમાં કોરોનાના 137 દર્દીઓના મૃત્યુ થયા છે, પરંતુ સરકારી ચોપડે જામનગર શહેરમાં કોરોનાના 9 દર્દીના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ 17 કોવિડ મૃત્યુ જ દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે તંત્રની કામગીરી તથા દર્દીઓની સુરક્ષા પર શંકાના વાદળો ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 396 કેસ સહિત જિલ્લામાં કુલ 748 કેસ નોંધાયા છે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે કેબિનેટ મંત્રી આરસી ફળદુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા તથા શહેર જિલ્લાના પદાધિકારીઓ અને સરકારી કોવિડ હોસ્પિટલના હોદ્દેદારો જોડાયા હતા. બેઠકમાં આરસી ફળદુ તથા હકુભાએ પદાધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા, તેમજ આ વિકટ પરિસ્થિતિમાં વિવિધ સમાજોને પણ સહકાર આપવા આગળ આવવા આહ્વાન કર્યું હતું. આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાના અભિયાનનો આરંભ થશે. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઘોષણા કરી છે. આ માટે હવાઈ માર્ગે વેક્સિનના 3 લાખ ડોઝ ગુજરાત આવી પહોંચશે. જામનગર જિલ્લા સહિત રાજ્યના કુલ 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી વધુ વયના જે લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને જ વેક્સિન આપવામાં આવશે. ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન થશે નહીં.